નમસ્તે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરનું આપણે હવે છેલ્લે આપણે પ્રવૃત્તિ જે બાકી છે ત્રણ પ્રવૃત્તિ એ જોઈશું પ્રવૃત્તિ પંદર પોઈન્ટ છ જે પ્રવૃત્તિઓ છે એ તમારે પ્રશ્નની અંદર એક્ઝામની અંદર પણ પૂછાતી હોય છે શરૂઆત પંદર પોઈન્ટ છની વાત કરવામાં આવે તો જે ઉપર જૈવી વિઘટની અને જૈવ અવિઘટની વિશે જોઈ ગયા તે દર્શાવતી અહીંયા તમને બતાવેલું છે જૈવ જૈવિઘટનીય અને જૈવ અવિઘટનીય જે છે લાંબા સમય સુધી પર્યાવરણમાં મૂળ સ્વરૂપમાં રહી શકતા હોય છે જે પ્લાસ્ટિકનો કચરો હોય અથવા કોઈ ધાતુના ટુકડા હોય પોલિથિન હોય કાચ હોય આ બધી વસ્તુઓ અમુક સમયગાળા સુધી એની જ સ્થિતિમાં જોવા મળતા હોય છે જેમાં જૈવ વિઘટનીય પ્લાસ્ટિક જે છે એ પર્યાવરણને શું કરતા હોય છે નુકસાન પહોંચાડતા હોય છે પણ જે વિઘટનીય જે છે એ પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી તો આ વિઘટનીય પર્યાવરણને શું કરતા હોય છે નુકસાન પહોંચાડતા હોય છે અને પર્યાવરણમાં પણ એ લાંબા સમય સુધી એની જ સ્થિતિમાં જોવા મળતા હોય છે તો એના વિશેની તમને અહીં માહિતી આપેલી છે કચરાના પ્રકારને આધારે તમને વેચવામાં આવે છે કચરાના પ્રકાર જોઈએ તો ઘન કચરો પ્રવાહી કચરો બે પ્રકારે કચરાના પ્રકાર વળશે કચરા જે છે એ ઘરગથ્થુમાંથી બે પ્રકારે કચરો નીકળતો હોય ઘન કચરો એટલે રસોડામાં કચરામાં શાકભાજી ફળ હોય ચાલ હોય તો કોઈ માંસાહારી ખાતા હોય તો હાડકાં ને એ બધું અથવા ધાતુનો કચરો કોઈ કાચ છે પ્લાસ્ટિક છે થેલી છે આ બધું ગન કચરોમાં હોય પ્રવાહી કચરો એટલે ઘન કચરાની સરખામણી પ્રવાહી એનું વ્યવસ્થાપન અને હેરફેર સરળતાથી થાય જોકે કોઈ અઠવાડિય જેવું કંઈક વસ્તુ હોય તે પ્રમાણે કહી શકાય વિઘટનને આધારે જોઈએ તો કચરાને પાછા બે પ્રકારે વહેંચવામાં આવશે જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટન જૈવ વિઘટનીય એટલે જે કચરો જૈવિક પ્રક્રિયાઓ જીવાણુ કે મૃતકજીવ દ્વારા વિઘટન કરી શકે તો તેને શું કહેવામાં આવશે જૈવ જૈવવિઘટનીય કહેવામાં આવશે જેને ખાડો ખોદીને તમે ફળ છે અથવા શાકભાજી છે અઠવાડિયા પછી જોશો તો તે ખાડાની અંદર કશું જોવા મળશે નહીં અને જૈવ અવિધનીય જોવા મળ વાત કરવામાં આવે તો કોઈ પ્લાસ્ટિક હોય અથવા પોલિથિન કાચ હોય ધાતુ હોય તેના પર તાપમાન અથવા કોઈ અન્ય ભૌતિક પરિસ્થિતિ પર અસર થશે નહીં અને અઠવાડિયા મહિના પછી પણ તમે ત્યાં જઈને ખાડો ખોદીને જોશો તો તમને એની જ સ્થિતિમાં એ વસ્તુ જોવા મળશે તો એ જ વસ્તુ અહીં બતાવેલી છે આ રીતે જે તમને નીચે પ્રશ્નો બતાવેલા છે એ પ્રશ્નો તમારે જોવાના છે આ ચેપ્ટરની અંદર કારણ કે એની અંદરના કેટલાક માહિતી દર્શાવતા જે પ્રશ્નો તમને એક્ઝામની અંદર પણ પૂછાતા હોય છે એની અંદર આ બે પ્રશ્નો જે છે એ કંઈક રીતે એક્ઝામમાં પૂછાતા હોય તો આપણે એની ચર્ચા કરીશું કે એવી બે રીતો દર્શાવે જેમાં જૈ વિઘટનીય પદાર્થો પર્યાવરણને પ્રભાવિત કરે છે તો એ બે રીતો પ્રમાણે તો જૈવ વિઘટનીય પદાર્થો જેવું કે ફળ શાકભાજીને બધા પદાર્થોની વાત કરવામાં આવે છે જેમાં સૂક્ષ્મજીવોની પ્રવૃત્તિ વડે વિઘટન પામે એક સરળ પદાર્થમાં રૂપાંતર કરી શકે છે અને પર્યાવરણ જે છે એને નુકસાન પણ પહોંચાડી શકતા નથી અને બીજું કે વિઘટન દરમિયાન મુક્ત થતા કેટલાક વાયુ એ આવી રીતે વાતાવરણને પ્રદૂષિત કરી શકે છે તો પ્રભાવિત કરવાની વાત આવે તો એ પ્રમાણે વાત કરી છે એવી જ રીતે બે જૈવ અવિઘટનની વાત કરવામાં આવે તો કોઈ કીટનાશક છે અથવા જૈવ વિઘટનીય પદાર્થો જે પાણી બંનેને પ્રદૂષિત કરતા હોય જે જૈવિક આપણે અગાઉ જોઈએ એ જ રીતે જૈવ અવિઘટનીય પદાર્થોમાં નિવસન તંત્રના કાર્યો જેવા કે ઉર્જા અને દ્રવ્યનું વહનને પણ તે અવરોધતા જોવા મળતા હોય છે નીચે તમને જે માહિતી આપે છે કોઈપણ શહેર કે તેમજ કસ્બામાં તમે ચારે તરફ કચરાનું ઢગલો જોવા મળે કોઈ પર્યટન સ્થળની મુલાકાત લેતા હશો તો વિપુલ પ્રમાણમાં ખાદ્ય પદાર્થ થયેલી છે તમને ટૂંકમાં આ જે છે જે બતાવ્યું છે કે તમને આવી કોઈ સ્થળ પર અથવા અન્ય સોસાયટીની આસપાસ તમે જોશો તો આ પ્રકારે કચરો પણ તમને ત્યાં જોવા મળતો હોય છે અને આ જે કચરો જે છે એ શું કરતા હોય છે નુકસાન બી કરતા હોય છે પર્યાવરણને પ્રદૂષિત બી કરતા હોય છે પંદર પોઈન્ટ સાત પ્રવૃત્તિ બતાવી છે કે ઘરની અંદર તમારે નિર્માણ પામતો કચરો છે એનો કેવી રીતે નિકાલ કરશો અત્યારે જોઈએ તો એને ટૂંકમાં આપણે સમજી લઈએ કે મ્યુનિસિપાલિટી દ્વારા ગામડા હોય અથવા શહેરી વિસ્તારની આધારે જોઈએ તો આપણને ખ્યાલ જ છે શહેરી વિસ્તારમાં કે કચરો લેવા માટે ઘરે ઘરે મ્યુનિસિપાલટી દ્વારા ગાડી ફરતી હોય છે જેનો કચરાનો નિકાલ યોગ્ય રીતે કરવામાં આવતો હોય છે જેના કારણે કન્ટેનર દ્વારા એ આ પ્રકારનો કચરો લઈ જશે અને પર્યાવરણને નુકસાન ન થાય એનું ધ્યાન પણ રાખવામાં આવતું હોય છે પંચાયત છે નગરપાલિકા છે આવી રીતે આ બાબતનું ધ્યાન રાખવામાં આવતું હોય છે એમાં વિઘટનીય અને જે અવિઘટનીય આ પ્રકારે કચરો હોય તો બંનેને અલગ કરવામાં આવતું હોય છે વિઘટનીય જે છે એમાંથી ખાતરને એ રીતે તૈયાર થતું હોય છે તો જૈવ અવિધટનીયની વાત કરવામાં આવે તો ધાતુ છે કોઈ કાચ છે પ્લાસ્ટિક છે અથવા કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે તો ઉપયોગી વસ્તુને એનો યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવતું હોય છે તો એવી રીતે કચરાને પણ યોગ્ય રીતે નિકાલ કરવો જરૂરી છે આપણા ઘરે અત્યારે બે રંગને એ પ્રમાણે પીટી એ પ્રમાણે રાખવામાં આવતી હોય છે ડોલ ડોલજી તો એમાં અલગ અલગ પ્રકારના કચરા આપણે નાખતા હોય છે તો એ જ રીતે વ્યવસ્થાપન વિશેની પ્રવૃત્તિ તમને પંદર પોઈન્ટ સાતની અંદર બતાય છે એક દિવસ દરમિયાન જોઈએ તો ઘરમાં કેટલા પ્રકારનો કચરો ઉત્પન્ન થતો હોય છે સરેરાશ જોઈએ તો એક પોઈન્ટ એક પ્રમાણે પ્રતિદિન કચરો જે છે એક પોઈન્ટ એકથી ત્રણ પોઈન્ટ સાત પ્રતિ વ્યક્તિ જેટલો કચરો એક વ્યક્તિ નીકાળતો હોય છે જે જૈવ વિઘટનીય હોય છે અને થોડુંક જૈવ અવિઘટનીય પણ હોય છે એટલે બંને પ્રકારે એક વ્યક્તિ આ પ્રકારે કચરો નીકળતો એ જ રીતે વર્ગખંડની અંદર પણ તમને પ્રતિદિન કેટલો કચરો જોવા મળશે પેન્સિલ છે અને ખોરાક છે આ બધાનો કચરો આપણને વર્ગની અંદર પણ જોવા મળતો હોય છે નિકાલ માટે ઉપાયોમાં ખાડો જો જૈવ વિઘટનીય છે તો ખાતર તમે કરી શકો છો અથવા ખાડો ખોદીને આ પ્રકારે દાટી દે અને એક જૈવ વિઘટનીય પદાર્થ તમે દાટી શકો છો અવિઘટનીય હશે તો એને અલગ એકત્ર કરીને એનું યોગ્ય રીતે વ્યવસ્થાન કરવું જોઈએ તો પંદર પોઈન્ટ સાતની અંદર એ રીતનું તમને માહિતી આપી છે પંદર પોઈન્ટ આઠ છે તો સુએજ ટ્રીટમેન્ટની વાત કરી છે સુએજ ટ્રીટમેન્ટ એટલે ગટર વ્યવસ્થાની વાત કરવામાં આવી છે કે ભૂગર્ભે ગટર લાઈન આંતરિક રીતે બીજા સાથે જોડાયેલી હોય છે જે આપણે સોસાયટી અથવા અન્ય જગ્યાએ તમે જોવી પણ હશે જેમાં આ પ્લાન્ટની અંદર બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવામાં આવતું હોય છે સુએજ વડે સ્થાનિક જળાશયો અન્ય જળ સ્થળો પ્રદૂષિત થતા નથી અને કારણ એનું એક છે કે આ જે સુએજ ટ્રીટમેન્ટ છે એમાં સૌપ્રથમ સુએજ કચરા જે પણ હોય નકામો કચરો જે ગટરમાં આવતો કચરો એને ટ્રીટમેન્ટ કરવામાં આવતું ત્યાર પછી એને જંતુમુક્ત સ્વચ્છ કરવામાં આવતું હોય છે જંતુમુક્ત કરવામાં આવતી હોય ક્લોરિનેશન કરવામાં આવતું હોય છે જે ક્લોની વિશે આપણે આ ગઉમાં નવમાં ધોરણમાં ભણી પણ ગયા છે તો એ આ રીતે એમાંથી પ્રદૂષિત વસ્તુઓ દૂર કરવામાં આવતી હોય છે અને અશુદ્ધિ દૂર કર્યા બાદ તેમાંથી આ પ્રકારે કચરો દૂર કરવામાં આવતો સ્થાનિક ઉદ્યોગોની રીતે જોઈએ તો એમાંથી પણ આ પ્રકારે કચરો નીકળતો હોય છે ઉદ્યોગોમાંથી તો એમાંથી પણ આ રીતે જળસ્તર કચરાને મુક્ત કરવાતા પહેલાં ટ્રીટમેન્ટ કરવા અથવા કાયદાકીય રીતે એના બંધાયેલા હોવા જરૂરી છે કારણ કે ઘણી વખત કેમિકલની ફેક્ટરીમાંથી જો નીકળતું પાણી છે એ આજુબાજુ શહેરી વિસ્તારની અંદર અથવા ગામડા વિસ્તારમાં નદીમાં અથવા અન્ય જગ્યાએ છોડવામાં આવે તો એને નુકસાન થઈ શકે છે તો આ સ્થાનિક વિસ્તારોમાં પણ આ પ્રકારે ઉદ્યોગોમાંથી નીકળતું પાણી એ હાનિકારક હોઈ શકે છે તો આનું પણ પંદર પોઈન્ટ આઠની પણ જે પ્રવૃત્તિ બતાવે છે એનું વ્યવસ્થાપન કરવું જરૂરી છે છેલ્લે જોઈએ તો આપણી જીવનશૈલીમાં સુધારાની સાથે ઉત્પાદિત કચરાની માત્રા ખૂબ જ વધારે વધી ગઈ છે આપણી વર્તુળિક પ્રવૃત્તિ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આપણે એક વખત વાપરીને ફેંકી દેવા તેવી વસ્તુને વધારે ઉપયોગ કરવા લાગ્યા છીએ અને પેકેજિંગ પદ્ધતિઓમાં પરિવર્તન આવવાથી જૈવ અવિઘટિત સ્વરૂપની વસ્તુના કચરામાં ઘણો વધારો થાય છે આપણે જોઈએ તો કેટલીય વસ્તુ એવી છે જે એક વખત ઉપયોગ કર્યા બાદ ફેંકી દેતા હોય છે પણ અમુક વસ્તુને એવો રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેને ઘરની અંદર કોઈ પ્લાસ્ટિકની વસ્તુ છે લાગે કે આ વસ્તુને ફરીથી તમે અમુક સમયગાળા સુધી ચલાવી શકતા હો તો એ વસ્તુને ચલાવી શકો છો આ ઉપરાંત એવા વસ્તુનો આગ્રહ વાપરવાનો કરવો જોઈએ કે એને વારંવાર તમે ઉપયોગ કરીને ઉપયોગ આગળ અમુક સમયગાળા સુધી ચલાવી શકો અને ગમે ત્યાં ફેંકવું જોઈએ નહીં તો ઉપરની જે પણ ત્રણ પ્રવૃત્તિ જ આપણે જોઈ તો ત્રણે ત્રણ પ્રવૃત્તિની અંદર આના જ વિશેની કચરાનું વ્યવસ્થાપન વિશેની માહિતી તમને આપેલી છે તો એ જ વસ્તુ તમને સમજાવવાની ત્રણ પ્રવૃત્તિઓ દ્વારા બતાવેલી છે નીચે જે ટ્રેનોમાં નિવૃત્ત કપ એ રીતે તમને આપેલું છે આના વિશે વિચારો એ વાંચવાનું જરૂરી છે બરાબર અહીંયા આપણો પાઠ પૂર્ણ થયેલો છે ત્યારબાદ સ્વાધ્યાય વિશે જોવાનું છે કે આ પાઠની અંદર સ્વાધ્યાય વિશે આ જે પ્રશ્નો પ્રશ્ન એક પ્રશ્ન બે નવ સુધી જે પ્રશ્નો આપેલા છે એ લખવાના છે સ્વાધ્યાય તમારી નોટબુકની અંદર બરાબર તો સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર લખવાનો છે પ્રવૃત્તિ જે તમને બતાવેલી છે એ ઇન્ટરનેટ પુસ્તકાલયની જે માહિતી આપેલી છે ઇલેક્ટ્રોનિક વસ્તુનો છે એ પ્રમાણે કચરો તમે કેવી રીતે ઉપયોગ કરી શકો છો અને ક્યાં એનો વ્યવસ્થાપન કરો છો એના વિશેની માહિતી આપેલી પણ આગળ આપણે જે પ્રવૃત્તિ જોઈએ એમાં આપણે એના વિશે ચર્ચા કરી જ છે બરાબર એટલે કંઈક વસ્તુનું પુનઃચક્રીયકરણ થતું હોય તો એનું કરી શકો છો એ દર્શાવતી ફક્ત પ્રવૃત્તિ બતાવી છે નીચે પ્રશ્નો બતાવે છે એની ચર્ચા આપણે જે ટોપિક છે દરેક ટૉપિક વાઇઝ આ પ્રશ્નો આવતા જ હોય છે અને છેલ્લે સ્વાધ્યાય લખવાનું છે નોટબુકની અંદર હવે આપણે આગળના ચેપ્ટર માટે ફરીથી આપણે મળીશું